એક મહિલાનું મોઢું કાપડ વડે બાંધી દઈ તેને જબરજસ્તી ચૂપ કરવા માટેના પ્રયાસોનો આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે. કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે તેમાં એક મહિલા બૂમો પાડી રહી છે, આજીજી કરી રહી છે કે તેને છોડી દેવામાં આવે. આ મહિલાને જબરજસ્તી એક જીપમાં બેસાડી તેની આજુબાજુ કેટલાક લોકો તેને કોઈક સ્થળે લઈ જઈ રહ્યા છે. આ મહિલા બૂમો પાડતી બંધ થાય તે માટે તેના મોઢા ઉપર કપડું બાંધવામાં આવી રહ્યું છે. તો તમને આશ્ચર્ય થશે કે આ બધું શું થઈ રહ્યું છે અને જે મહિલાનું કિડનેપિંગ કરવામાં આવ્યું છે તેની વિડીયોગ્રાફી કેમ કરવામાં આવી રહી છે. તો જાણી લો કે આ ઘટના મહારાષ્ટ્રના ધુલિયા તાલુકાના દેવપુર ગામની છે અને આ મહિલાનું નામ છે રેણુકા નવસરે. પોતાના પતિ સંજય સાથે રેણુકાનો ઝઘડો થતા તે બે બાળકો સાથે અલગ રહેતી હતી. દરમિયાનમાં પતિ અને અન્ય સાસરિયાઓએ જે મકાનમાં રેણુકા રહેતી હતી તે પડાવી લેવા માટે અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહરણ કર્યા બાદ રેણુકાને પોતાના પિતાના ધામણ ગામ ખાતે છોડી દેવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ આખી ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. 3 જૂનના તિથે માજે પતિ દુપારે 12:30 દરમિયાન આલે આણી માજે ફોન વગેરે બાંધુન આણી બાંધુન વગેરે મલા ગાડી ટાકલા. 7-8 માણસો હોતે ત્યાંચ્યાવર આણી ગાડી ટાકલ્યાનંતર ફોન બાંધ્યાનંતર ગાડી ટાકલો આણી ગાડી ઘેવું મલા માજે આઈ વડલાંજવ ધામણગાવ ઇથે સોડલ. પણ ગાડી ઘેવું જાત અસતાના કન્ટિન્યુ મલા તે મંજે સતત મલા મારત હોતે ગાડી આણી ઇતર જે 7-5 જણ ત્યાંચ્યાવર બસલેલે હોતે ત્યાંચે નાતેવાઈક હોતે તે મલા અસી ચાળે કરત હોતે આણી તિથે આઈ વડલાંચ્યા ઘર દારાચ્યા સમોરચ મલા મારહાણ કેલી આણી ત્યાંચ્યાનંતર તિથે ગાવતલે ગાવકરી વગેરે સગળે વડલાંચ્યા ગાવતલે સગળે ગાવકરી ગોળા ઝાલે આણી તેની ત્યાંચ્યાવર જવળ એક માણૂસ હોતા ઇસમ જો હે સગળ જે ઘડત હોતા એચા ચિત્રીકરણ કરત હોતા ત્યાંચ્યાકડનં ત્યાંચ્યા તે જે ચિત્રીકરણ હોત હોતા તે સાધન મંજે કેમેરા હા હિસકોન ઘેતલા. આમ મહિલાનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને મુક્ત કરવામાં આવી હતી, પરંતુ તેના બે બાળકો અત્યાર સુધી તેને મળી શક્યા નથી. કારણ કે જે સમયે રેણુકાનું અપહરણ કરવામાં આવ્યું હતું તે સમયે તેના બે બાળકો 13 વર્ષીય યક્ષિત અને 10 વર્ષીય ચિયારને સંજયના એક સંબંધી અપહરણ કરી કશે લઈ ગયા હતા. જોકે તેઓ ક્યાં લઈ ગયા છે તેની જાણ કોઈને નથી. પોલીસ પણ આ બાળકોને શોધી રહી છે. શોધખોળ દરમિયાન યક્ષિત અને ચિરાયુ વિશે હાલમાં જ પરિવારને માહિતી મળી છે કે બંને બાળકો સુરત શહેરમાં છે, જ્યાં તેઓ સંજયના માતા પિતાની સાથે રહી રહ્યા છે. જોકે તેમને ઘરમાં બંધ અવસ્થામાં રાખવામાં આવ્યા છે. આ એ ઘટના છે 3 તારીખની 3-6 અને ધુલિયામાં થયેલી દેવપુર પોલીસ સ્ટેશનની હદમાં, જેમાં બે બાળકો, મોટો છોકરો છે જેનું નામ યક્ષિત છે, નાનો ચિરાયુ, મોટા છોકરાની 13 વર્ષ અને 10 વર્ષ નાના છોકરાની છે. આ ઘટના બની 3 તારીખની છે અને એ છોકરાને કિડનેપ કરીને અહીંયા સુરત ઉધના બાજુ લઈ આવવામાં આવે છે અને જે માણસ છે લઈ આવનાર અને જે આશ્રય આપે છે એ ઉધના સિટીમાં કોર્પોરેશન મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો ભેગો કરવાનું કામ કરે છે અને ઘરમાં એને આશ્રય આપ્યો છે. જે કોઈને બી આ વ્યક્તિઓ બે છોકરાઓની માહિતી મળે તેઓએ હિન્દ નેટવર્ક આ ટીવીને સંપર્ક કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા બહાર જાહેર જગ્યા ઉપર એમના બે ફોટા સાથે કોન્ટેક નંબર લખ્યા છે એમનો સંપર્ક સાધવા વિનંતી. રેણુકા અને બંને બાળકોના અપહરણની ફરિયાદ સ્થાનિક પોલીસે દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે અપહરણ કરનાર કોઈ પણ હજુ સુધી પકડાયું નથી. જોકે આખી ઘટનામાં વિડીયો રેકોર્ડિંગની મહત્વનો પુરાવો સાબિત થયો છે. ત્યાં જ શહેરની જનતાને વિનંતી છે કે જો આ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા બાળકો યક્ષિત અને ચિરાય વિશે આપ પાસે કોઈ પણ માહિતી હોય તો આપ હિન્દ ટીવીના ફોન નંબર 2342599 શહેર પોલીસ કંટ્રોલ રૂમ અથવા તો નજીકના પોલીસ મથકને જાણ કરશો. તેજસ મોદી સાથે બીજો રિપોર્ટ,
હિન્દ ટીવી સુરત.